अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। समझी क्या? इटाल के पुरण गलत ये बंदा एक अजस्व का पॉजिटिव टेक्टर क्यों था? एक थरू पर मने बुद्धगल शब्द बोलिया એનો મેજોર આપ્યો મારો એમ જવાબ આપવાનો છે તમારા પ્રશ્નનો જુદા જુદા પ્રકૃતિ પ્રકૃતિ એ પૂરણ કરેલું ગલન કરવાનું સાધન છે અને પ્રકૃતિ કુદરત આપે અને ગલનના સંજોગો કુદરત આપે અને પૂરણ પ્રતિષ્ઠિત આપે સમજી ગયા પૂરણ કરનારો જુદો અને ગલન કરનારો પણ જુદો ગલન કરતી વખતે પ્રકૃતિ અને અવસ્થા જોઈએ અને પૂરણ કરતી વખતે પ્રતિષ્ઠાત્મા પોતે કરે છે આત્મા છે પ્રકૃતિ છે પણ પુરુષાર્થ કરનારો સ્વતંત્ર છે જયારે પૂરણ માં પૂરણના કારણો જેનાથી રાગ દ્વેષ બંધાય છે એ અજ્ઞાત નાશ થઈ જાય તો પ્રકૃતિ શું થઈ ગઈ ચોખ્ખી થઈ ગઈ એટલે પૂરણ ચોખ્ખું તો ગલન પણ ચોખ્ખું સમજાય છે પૂરણ થયું તો ગલન છે પણ પૂરણ થાય જ નહીં તો માટે પ્રકૃતિ શું કહેવાય ચોખ્ખી આ પ્રકૃતિ ડિસ્ચાર્જ પ્રકૃતિ કોઈની ચોખ્ખી ના હોય કોઈની રામે પણ યુદ્ધ કર્યું અર્જુને પણ યુદ્ધ કર્યું ભગવાન મહાવીર પણ લગ્ન કર્યા એમને પણ કાનમાં કિલર ટૂંકાયા એમને સાપે ડંશ દીધો આ બધું છે પ્રકૃતિ કેમને ચોખ્ખી હોય જ્ઞાન દર્શન ચોખ્ખું હોય પ્રકૃતિ ચોખ્ખે એ જ્ઞાન દર્શન થી પૂરણ બંધ કરીએ એને પ્રકૃતિ પૂરણ શુદ્ધ કહેવાય પ્રકૃતિ શુદ્ધ કહેવાય આ પ્રકૃતિ નહીં હવે અશુદ્ધ થવાના કારણ નથી જેવતા એ શુદ્ધ એ છેલ્લે છેલ્લે દશા છેલ્લો અવતારમાં પ્રકૃતિ શુદ્ધ હોય કઈ પુરુષાર્થ માટે સ્વભાવમાં અને પરિણામ વાળું કુદરત કરે અજ્ઞાન નથી તો ચોખ્ખું છે પૂરણ થવાનું કારણ અજ્ઞાન છે તો પછી ગલન પછી પાપ રૂપે હોય કે પુણ્ય રૂપે હોય પણ આ પુણ્ય કશું ના બને તો એ શુદ્ધ થઈ ગયું શુભ અશુભ નહીં શુદ્ધ હવે શુદ્ધ ઉદ્ગલ શબ્દ કેમ વાપરે ખરેખર તો ઉદ્ગલ શુદ્ધ હોતું નથી તો ઉદ્ગલ કહેવાય નહીં ચાર્જ થયેલા ભાગને ઉદ્ગલ કહેવાય અને ઉદ્ગલ ને પૂરણ ગલનો સ્વભાવ તો ઉદ્ગલ શુદ્ધ કેમ કહેવાય તો કે ઉદ્ગલ શુદ્ધ ત્યારે કહેવાય જ્યારે શુદ્ધાત્મા પદમાં જઈ અને પ્રકૃતિને કુદરતી રચના કરતા આવડે ત્યારે એ વખતે જે પુરુષાર્થ કર્યો એ પુરુષાર્થનું પણ બીજ પડે અને બીજનું પણ ફળ આવે પણ શું આવે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય છે હવે સંસારને લાયક અને સહાયક હવે તમારે નેક્સ્ટ પદમાં ઉદય સમમાં જાગૃતિ એની મેટે રહેશે હવે રાખવાની પણ પુરુષાર્થ છે તેનું ફળ તો એટલે જેટલા લોકો છેલ્લા અવતારમાં મોક્ષે ગયા
એનું જ્ઞાન દર્શન શુદ્ધ થઈ ગયું અને ઉદય કરવો તો અશુદ્ધ હતો. પણ અડ્યો ને નડ્યો, કારણ કે જ્ઞાન દર્શન શુદ્ધ થઈ ગયું હતું અને એ શુદ્ધ જ્ઞાન દર્શન એટલી બધી અવસ્થાઓ ઉકલી ગઈ. એટલે નવું બીજ પડ્યું અને બીજ નથી તો ફળ ના હોય, માટે આત્મા ક્યાં જાય? આત્મા શું થઈ ગયો? મુક્ત થઈ ગયો. સમજાય છે? આ સિદ્ધ સાધુ વિજ્ઞાન છે. આવરણ થી આવરાયેલો હોવાથી એ શું રહે છે? અલોક માં રહે છે. પણ એનો સ્વભાવ તો અલોક માં જવાનો છે. કેવો છે? સોરી, લોકાલોક થી પર જવાનો. પણ લોકમાં કેમ રહ્યો? તો કે આવરણથી. નાનો દાખલો આપણે સમાપ્ત કરીએ. જેમ કે એક લાકડાનો ગોળ છે, એક ફૂટનો ગોળ છે, કેટલો? હવે એ નદીમાં નાખો તો શું થાય? કે ડૂબી જાય. હવે એક ફૂટનો જે રાઉન્ડનો ગોળ છે એની ઉપર બે ફૂટની મેં રાઉન્ડ માટી લગાવી, એ ટોટલ ત્રણ ફૂટની થઈ ગઈ એની વ્યાસ. ખ્યાલ આવે? હવે છ ફૂટ નો માટી લગાવેલો અને પછી એને સૂકવીને હાર્ડ કરી નાખ્યો. શું કરી નાખ્યો? હાર્ડ, સ્ટ્રોંગ. હવે એને નદીમાં નાખ્યો તો પણ અંદર તો લાકડું છે. પછી જેમ જેમ માટી ઓછી થતી, ખાનગીની સ્થિતિ સિદ્ધ ક્ષેત્રની સ્થિતિ અને લોકમાં ચાર લોક છે. આ કીધું તમને. અને લોક અને અલોક થી પણ એ સિદ્ધ ક્ષેત્ર ચંદ્ર. એટલે આખું યુનિવર્સ ત્રણ ભાગમાં વહેંચાયું છે. હવે સિદ્ધાંત ટૂંકમાં સમજી જાઓ, બધા હું ઝડપથી બોલીશ. લોકની અંદર, ત્રણ લોકની અંદર ક્યારે જીવોની સંખ્યા એકેન્દ્રિય કે પંચેન્દ્રિય કે મનુષ્ય કે દેવલોક કે નરકલોક કે ઝાડ કે વનસ્પતિ, જીવોની સંખ્યા લોકમાં વધઘટ થતી નથી. જીવોની સંખ્યા એટલે આત્માની સંખ્યા એક જ રહે. રૂપાંતરિત ગમે તે થાય પણ આત્મા તો ત્યાં જ્યારે. હવે જેટલા આત્માઓ આ લોકમાંથી સિદ્ધ ક્ષેત્રમાં જાય, એટલા નિગોદમાંથી ક્યાં આવે? લોકમાં આવે. એટલે લોકમાં ક્યારે સંખ્યા વધઘટ થતી? એટલે કુદરતનો કાનૂન ફિક્સ જીવો માટે સદાય માટે કામ કરે છે. સંખ્યા કુદરત માટે કેવી છે? ફિક્સ. સમજી ગયા? વધે નહીં અને ઘટે નહીં. ઇન્ટરનલ ચેન્જીસ થાય. પોતાના સ્વકલ્યાણ સુધી પર કલ્યાણની ભાવના અને સ્વ અને પર કલ્યાણની ભાવના નું જોઈન્ટ એક ના જગત કલ્યાણ. જગત કલ્યાણ એટલે માત્ર બીજા કલ્યાણ નથી, જેમાં પોતાનું કલ્યાણ સમાયેલું છે અને પોતાનું કલ્યાણ કરતા કરતા બીજાનું પણ કલ્યાણ થવામાં નિમિત્ત બને. આ આખા પેકેજને જગત કલ્યાણનું નિમિત્ત કહેવાય. આ જગત કલ્યાણની એક સ્વયંભૂ પ્રક્રિયા છે. કેવી છે? કુદરતનો કાનૂન જો સમજવા માંગીએ તો કુદરત આપણને બધાને એક જ વસ્તુ સૂચવે છે કે તમને જે કંઈ પણ પ્રાપ્ત થાય એ બધાને વહેંચો, એમાં આનંદ છે. વહેંચો એમાં આનંદ છે. પણ જે પ્રાપ્ત થાય એ ભેગું કરો, એમાં આનંદ
નથી. સૂર્યનારાયણ તપે છે, પ્રકાશ આપણને આપે છે, સમજાય છે. ચંદ્ર શીતળતા આપણને આપે છે, વનસ્પતિ ફળ આપણને આપે છે, અંગારવાયુ લઈને ઓક્સિજન પણ આપણને આપે છે. આ ધરતી પણ પોતાની જાતમાંથી રસ રસ બનાવી અને ફ્રૂટ બનાવે છે, શાકભાજી બનાવે છે, આપણા માટે બોલતા નથી. યસ કે નો? કુદરત આપણને એ જ શીખવે છે, મારી પાસે પ્રોસેસ થઈને જે ફ્રૂટ ઉત્પન્ન થાય એવું દુનિયાને વહેંચું, એ કુદરત શીખવે છે. અને વહેંચવામાં આનંદ એ છે કે માલિકી ભાવ છે અને કરતા ભાવ પણ કેમ નથી, કારણ કે જે પ્રાપ્ત થાય છે એ પણ આપણું અને જે પ્રાપ્ત થાય એ આપણી પાસે રહેવાનું પણ, તો પછી જે પ્રાપ્ત થાય એને વહેંચવામાં શું વાંધો છે? પ્રાપ્ત થાય એ પણ આપણું નથી અને પ્રાપ્ત થયા પછી રહેવાનું પણ, તો પ્રાપ્ત થયેલી વસ્તુ વહેંચવામાં શું વાંધો છે? જવાની તો છે. યસ કે નો? કદાચ વારસદારને તો મજબૂરીમાં પણ આપવું પડે, પડોશીને મજબૂરીમાં આપવું પડે, પણ જે દુનિયાને જાતે આપીએ એનો જે આનંદ છે એ વારસદારને આપ્યાનો આનંદ હોય, કારણ કે પોતે નિસ્વાર્થ ભાવે આપે છે. કેવો આપે છે? આ વનસ્પતિઓ ફ્રૂટ સ્વાર્થ ભાવ આપે છે કે આ જે ફ્રૂટ થાય મારા કાકામામાં છે એવું કે છે? આ કુદરત પાણી આપે છે તો એના સગા વાળા ને આપે છે. વિચાર કરો, સૂર્યનો તાપ બદલવો પડે છે, તો આપણી પાસે જે કઈ પણ પ્રાપ્ત થાય એ બધું એક્સેસ વસ્તુઓ વેચ પાસે એનો આધાર છે, કારણ કે કુદરતનું છે અને કુદરતની પાસે રહેશે. તમે ઇન બિટવીન તમને મળ્યું છે, વેચો તો આનંદ છે, નહીં વેચો તો તમારા જીવનમાં તમને અફસોસ થશે. સત્તા સંપત્તિ સંબંધ સાધન જ્ઞાન વિજ્ઞાન જે કઈ પણ પ્રાપ્ત થાય એ લોકોને વેચો, કારણ કે તમારું નથી. તીર્થંકર ભગવંતોને પણ જે અનુભવ થાય છે કેવળ જ્ઞાનમાં, એ તીર્થંકરને ખાલી અનુભવ જ છે, પણ જેનો અનુભવ થાય છે એ કુદરત છે, બોલતા નથી. સંપત્તિ કો, સંબંધ કો, સત્તા કો, એ આપણે લઈને આવ્યા હતા, કુદરતે જ આપણને ભેગા કર્યા અને એ પણ કાયમ માટે રહેવાના માટે છે. ત્યાં સુધી તમે જાતે વાપરો, યુઝ કરો અને વધારે વેચવામાં આનંદ લો. કચવાથી મને ના આનંદ થયા કે મને કોઈકે આપ્યું છે એમાં પણ કુદરત માધ્યમ છે, હું કોઈકે આપ્યું એમાં પણ કુદરત જ માધ્યમ છે, ફક્ત મને આપવાનો આનંદ થાય છે, પણ વસ્તુ તો મારી. હું કોઈને એક એપલ આપું, સફરજન આપું, તો સફરજન કુદરત મને અને મેં પણ મારું તો છે જ નહીં, પણ મને મળ્યા પછી હું કોઈને આપું તો એનો મને શું મળે છે? આનંદ મળે છે. સફરજન તો હું બનાવી શકું, સમજાય છે. રિઝર્વ બેંક નોટો છાપે અને આટલા પુણ્યથી આપણને મળે, પણ એ પુણ્યથી મળેલી નથી. જ્યારે બીજાના હિત માટે વાપરીએ ત્યારે આનંદ થાય. લક્ષ્મી તો આપણી હતી જ નહીં અને રહેવાની પણ વહેંચવામાં આવ્યું. એવું જ્ઞાનીઓને જ્ઞાન વહેંચવામાં આવ્યું, ગુપ્ત રાખવામાં, સ્ટોરેજ કરવામાં, ખાનગી રાખવામાં, કોઈને ન કહેવું, મનો પણ રાખવું, એમાં અનુભવીઓને આનંદ ના વેચા કરે જ્યાં ક્યારે કાપે.
વિજ્ઞાન છે, જે વિજ્ઞાન કુદરતનું છે, જે વિજ્ઞાન કુદરતે આપણને દર્શન રૂપે ખુલ્લું કર્યું છે, એ વિજ્ઞાન જગતને વહેંચો, જેના કારણે હજારો લાખો લોકોના જે પ્રશ્ન છે જીવનમાં, સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક, એ તમામ પ્રશ્નોનું સમાધાન કાયમી આ આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા મળે છે. સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક તમામ પ્રશ્નોનું સમાધાન આ આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા મળે છે. એટલે જે આપણને મળે છે એ બીજાને પણ પ્રાપ્ત. કુદરતનો કેવો સિમ્પલ કાયદો છે કે આ જગતમાં જન્મેલો કોઈ પણ જીવ એ જે શરીર જે લઈને આવે છે એ શરીર પણ 100% વાળું છે. કેટલા ટકા? કુદરતનું. પણ આવું તો આપણે કોઈ દિવસ સાંભળ્યું નથી, ચોપડીઓમાં વાંચ્યું નથી, ધર્મ ગુરુએ કહ્યું નથી કે શરીર આખું જ કુદરતનું. આ શરીર એની જે ડિઝાઇન બનાવી છે કુદરતે બનાવી છે, માટે બધાની ડિઝાઇન કેવી છે? દુનિયાનો કોઈ પણ માણસ ને કોઈ પણ ડોક્ટર રિપેર કરી શકે, કારણ કે ડિઝાઇન એક છે. યસ કે નો? એ ક્યારે હોય જેનું મેન્યુફેક્ચરર એ કર્યું? યસ કે નો? આ શરીરની ડિઝાઇન નો મેન્યુફેક્ચર કુદરત છે. એટલે આખી દુનિયામાં ગમે તે મનુષ્ય ડિઝાઇન એક સરખી, એ પહેલી ડિઝાઇન કુદરતની. બીજું ફિઝિકલ બોડી જે પંચ મહાભૂતનું બન્યું છે, પૃથ્વી જળ વાયુ અગ્નિ અને આકાશ, એ પંચ મહાભૂત પણ કોણા છે? કુદરતી છે. ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું. હવે આ શરીરને 80-100 વર્ષ જીવતું રાખવા માટે શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ પણ કોણ આપે? કુદરત આપે. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક પણ. અને એ ખોરાક ને હવા, પાણી, ખોરાક નું લીધા પછી એને ડાયજેસ્ટ કરવું, પાચન કરવું, લોહી બનાવવું ને શરીરના બધા અવયવોમાં 24 કલાક પહોંચાડવું, એ પણ કોણ કરે? બોલો. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક કુદરતના, એનું લોહી બનાવ્યું, 24 કલાક બધા અવયવોને પહોંચાડવું, એ પણ કુદરતનું. તો એ આપણે માને છે શરીર માનું છે, બોલતા જ નથી બધા. ની કઈ જગ્યાએ આટલો ભાગ આવે છે તો કહો છે કોઈ જગ્યા? અરે એ બાળકો રાખ પડી ગયા છે, વિચાર કરો. હવે જે શરીર આપ્યું નથી તો શરીરને આધારે મળેલા સંબંધો, સંપત્તિ, સત્તા અને સાથી આપણા હોય શકે? શરીર આપ્યું ના હોય તો સંબંધો આપણા હોય, સંપત્તિ આપતી હોય, સાધન આપણા હોય, સત્તા આપતી હોય, વિચાર કરો. અને શરીર આપ્યું ના હોય તો બાળપણ વિવાહની ઘર પણ આપણા હોય, અને શરીર આપ્યું ના હોય તો જન્મ મરણ આપણા હોય. નહીં પણ કેટલી ભ્રાંતિ એમ પૂછું છું, અત્યાર સુધી ભ્રાંતિમાં ચાલ્યું બધું. કોઈ આંખ ખોલનાર જોઈએ કે ના? હવે આ અમે જે વાત કરી છે એ સાંપ્રદાયિક વાત છે કે સનાતન સત્ય છે? એમાં કયા ધર્મ, કયા ગુરુ, કયા ભગવાન, કયું મંદિર, કયો મંત્ર વચ્ચે આવે છે? જરૂર પણ છે. સનાતન વિજ્ઞાન હંમેશા હતું, છે અને રહેશે. એનો માલિક સદા કુદરત છે, એનો ઓપરેટર એ કુદરત છે. આ બધી અવસ્થાઓનું નિર્માણ કરનાર પણ કુદરત છે, ચલાવનાર પણ કુદરત છે, અને હાથ લાવનાર પણ. અને જ્ઞાન પુરદાતા ભગવાને કહ્યું, મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર વિચાર કરો. પણ આપણે ક્યાં સમજ્યા હતા? આપણે તો રોજે બોલી નાખતા હતા, ત્રણ દિન લખ્યું છે ભગવાન, પણ સમજવાનું સમજે તો કાપ્યું છે, ના સમજે તો શું કરવાનું? સમજ્યા વગરની ભાષા એ પોપટ જે રામ રામ બોલે ને, આપણે પોપટને પૂછીએ તું રામ રામ કેમ બોલે છે, કે જે મારે માથેથી શીખવાડ્યું છે એટલે. પણ આપણે બીજો પ્રશ્ન પૂછે કે રામ રામ એટલે શું, તો પોપટ કે ક્યાં તું જાણ પડ્યું ના પછી ક્યાં મર જા, મને શીખવ, મને તો કીધું રામ રામ એટલે બોલું છું એમ. આપણને પણ આપણે કીધું હોય બોલીએ, સમજવાનું નહીં.